नमस्कार विद्यार्थी मित्रों, आरसी क्लास में हूँ राजेश जोटवा आपनों खूब खूब स्वागत करूँ छूँ। मित्रों, आज आप एक एवं टॉपिक पर चर्चा करवानी छे कि ए तमने कंडक्टर नी परीक्षा में 10 થી 15 मार्क्स छे ए रोकड़ा तमने आपसे। केम के आज आप चर्चा करवानी छे कि 2018 नू जे पेपर हतुं, जे 2018 में कंडक्टर नी परीक्षा लेवानी के जे आ भर्ती नी पहला नी भर्ती छे, तो ए भर्ती में 10 मार्क्स नू छे ए एक ज बुक में पूछाय કે જે એ 10 માર્કના પેપર છે, 10 માર્કનું જે 2018નું છે એ એક જ બુક્સમાંથી પૂછાય, અને એ બધી વસ્તુ છે એ જીકેની હતી। અને મોટી વાત એ છે કે જીકેમાં જ્યારે આપણે વાંચવા જઈએ તો જીકેમાં ઘણા બધા ટોપિક્સ હોય, એટલે એમાં એવો મોટો પ્રશ્ન થાય કે શું વાંચવું અને શું ન વાંચવું। તો આ આ પ્રશ્નનો અહીં સોલ્યુશન થઈ જાય છે કે કંડક્ટરની પરીક્ષામાં કઈ બુક્સમાંથી અથવા તો કઈ બુકમાંથી પૂછાય છે, તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। અને આજે આપણે સાબિત કરવાનું છે કે આ પ્રશ્ન છે એ આ એક જ બુકના એક જ પેજમાં બે બે પ્રશ્ન પૂછાઈ ગયેલ છે, એક બે આ બુકના એક પેજમાંથી બે પ્રશ્ન છે એ પૂછાઈ ગયેલા છે। તો આજે આપણે સાબિત કરીશું અને ચર્ચા કરીશું કે આ એટલામાં નંબરનો ક્વેશ્ચન્સ છે એ આ બુકના એટલામાં પાના ઉપર છે, તો એ આપણે આજે જોવાનું છે। મિત્રો, આ બુક્સ છે બીજી કોઈ નહીં, ગુજરાત સરકારની 9મા ધોરણની સમાજ, 9મા ધોરણની સોશિયલ સાયન્સ। તો આ બુકમાંથી બેઠે બેઠા પ્રશ્નો જે છે 2018માં પૂછાઈ ગયેલા છે। તો ચાલો આપણે જોઈ લઈએ કેટલામો પ્રશ્ન છે એ કેટલામાં પાને છે। તો અહીં આપણે 9મા ધોરણની સમાજના 146 146મા પાના નંબર ઉપર છીએ મિત્રો, જુઓ। અને અહીં આપણે જોવા મળશે પ્રશ્ન જવાબ કે ભાઈ ભાષા નંબરનો જે રેડ પિંક કલરથી છે તો એમાં લખી ગયેલ છે બીજી લીટી ઉપર કે ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય હિન્દી ભાષા બોલાય છે, અને મૈથિલી, ભોજપુરી અને માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે। મિત્રો, આપણે કદાચ આપની જે વિડીયોની ક્વોલિટી છે એ સારી નહીં હોય તો આપ વાંચી નહીં શકો કદાચ, પણ આપને કદાચ વાંચી શકાતો છે, આપની ક્વોલિટી સારી છે તો એવું માનું છું। તો મિત્રો, અહીં જુઓ, અહીં બેઠા બેઠો પ્રશ્ન છે અહીંથી પૂછાઈ ગયેલો છે। હવે બીજા પ્રશ્નને આપણે વાત કરીએ તો બીજો પ્રશ્ન આપણો છે 81મો પ્રશ્ન, 81મો પ્રશ્ન છે કંડક્ટરમાં કે ગંગાનો પ્રવાહનો એક ફાટો। જો આ બધા પ્રશ્નો છે આપણે સામાન્ય રીતે ન આવડે એવા છે, પરંતુ અહીં જો બેઠે બેઠો આપણે જો બુક વાંચી લેશે તો આવડી જશે। ગંગાનો પ્રવાહનો એક ફાટો પશ્ચિમ બંગાળ ભારતમાં ભાગીરથી નામે ભાગીરથી છે હુગલી નામે ઓળખાય, જ્યારે બીજો ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે તે કયા નામે ઓળખાય। તો મિત્રો, અહીંનો જવાબ પણ આપણને 117મા પાને 117મા પાના નંબર ઉપર મળી જશે કે જે આ પ્રશ્ન છે આપણો એનો જવાબ 117મા પાના નંબર ઉપર 9મા ધોરણની સમાજમાં આપવામાં આવેલો છે। મિત્રો, તો થોડીક વાર લાગશે કેમ કે અહીં PDFમાંથી આપણને એને ફાઇલને જે પેજ છે એને શોધવામાં થોડી ઘણી વાર લાગી શકે। મિત્રો, 117મું પેજ આપણે ગોતવાનું છે અને અહીં મળી ગયું છે 117મું પેજ। જુઓ મિત્રો, જુઓ અહીં જે ફકરો છે વાંચો, અહીં દાખલા તરીકે તમે જોઈ શક્યા હશો આ ફકરામાં ઉત્તર દક્ષિણ મળતી સંયુક્ત પ્રવાહ આગળ વધી અને એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે, અહીં તે પદ્માના નામે ઓળખાય છે। મિત્રો, જુઓ બેઠે બેઠો ક્વેશ્ચન્સનો જવાબ અહીં આપી દેવામાં આવ્યો છે। આપણો ક્વેશ્ચન છે 81 ક્વેશ્ચનનો જવાબ પેજ નંબર 117 ઉપર છે। હવે આગળનો આપણે જોઈએ કે 82 નંબરનો જે છે એ ક્વેશ્ચન છે, 82 નંબરનો ક્વેશ્ચન છે કે કયું સર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાગનું કામ કરે છે, તો એનો પ્રશ્ન પણ 117મા પાને છે। જોવું હોય તો એક પેજમાંથી બે પ્રશ્ન પૂછાઈ ગયા છે, તો કયું શહેર છે એ ગંગાને જે જળ વિભાગનું કામ કરે છે। મિત્રો, જુઓ ગંગા નદીની કુલ લંબાઈ 2500 છે, અંબાલા શહેર, જુઓ ગંગા અને સિંધુનું જે જળ વિભાગનું કામ કરે છે એ અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાગનું કામ કરે છે। એક પ્રશ્ન બે પ્રશ્ન છે એ 117મા પેજ નંબર ઉપરથી પૂછાઈ ગયા છે। પછી આપણે 83મો પ્રશ્ન જોઈએ, સળંગ પ્રશ્ન બધા આમાંથી જ છે। મિત્રો, પૃથ્વીની સપાટી ઊંચે જતાં સરેરાશ 1000 મીટર કેટલું તાપમાન ઘટે છે, અહીં ટીક કરેલું છે ખોટું છે? મિત્રો, અહીં તો જે સ્કેન કરેલું પેપર છે એટલે જે તે વ્યક્તિએ ભર્યું એને ટીક કરેલું છે એટલે, પણ એનો આપણો સાચો જવાબ છે જોઈએ તે 83મો પ્રશ્ન છે એ આપણો અહીં છે 122મા પેજ નંબર ઉપર છે। તો આપણે ચાલો જલ્દીથી જઈએ 122મા પેજ નંબર ઉપર
122 ना पेज ऊपर आपने प्रश्नों जवाब अँ मिली जैसे। अँ आप जो पर जुओ मित्रों, अँ जुओ जुओ अँ सरेराश जुओ, आ मित्र आ है सरेराश 1000 मीटरे पृथ्वीनी सपाटी पर सामान्य परिस्थिति में पृथ्वीनी सपाटी ऊपर ऊंचे तरफ जता 165 मीटरे एक सेल्सियस अथवा तो अँ से जुओ मित्रों 1000 मीटरे 6.5 सेल्सियस तापमान घटे है। तो आप अँ जवाब से 6.5 आवशे मित्रों, 6.5 से साचो जवाब आवशे। पछी 84मो क्वेश्चन्स है 84मो, ई पण एक एज पेज में पूछायेलो है मित्रों। 122 ना पेज पर 84मो क्वेश्चन्स पूछाई गयेलो के बे क्रमिक अक्षांशों वच्चे केटलू अंतर होय। तो एज पेज पर 122 ना पेज पर पूछाई गयेलो प्रश्न है। जुओ बे अक्षांशों वच्चे 111 किमीनू अंतर होय, एक पेज में बे बे प्रश्नों आवी रह्या है मित्रों। तो आपणे खबर होवुं जोईए कि क्यांथी पूछाई शके प्रश्नों ने शूँ वाँचूँ अने शूँ न वाँचूँ ए पण आपणे खबर होवी जोईए। घणा बधा लोको आंधळी दोट प्राइवेट प्रकाशन तरफ मूकता होय, पण आपणे ए पण जाणवुं जरूरी छे कि आ प्रश्नों क्यांथी आवता होय छे। तो मित्रों आपणो आ प्रश्न छे, जो एक प्रश्न बे प्रश्न एक पेजमांथी पाछा निकळी आई, तो 111 किमीनू अंतर होय 84मो क्वेश्चन पर त्यांथी छे। हवे आवे छे 85मो क्वेश्चन के 22 एप्रिल कया दिवस तरीके मनावाय छे। तो आ प्रश्न पण अहीं आपणने नवमानी समाज में मित्रों आपवामां आवशे 135 नंबरना पेज पर। आपणे जईशुं डायरेक्ट 135 नंबरना पेज पर। तो 135 नंबरनो पेज आ रह्यो आपणी सामे, ने अहीं जुओ मित्रों 22, जुओ 22 एप्रिल विश्व पृथ्वी दिवस। जुओ मित्रों बैठे बैठो प्रश्न है अँ आपी देवामां आव्यो छे। तो आपने मड़ी गयो 85मो प्रश्न 135मा पाना नंबर पर नवमानी समाज में 22 एप्रिल पृथ्वी दिवस। पछी 86मो क्वेश्चन्स छे ए पण अहीं छे मित्रों 137मा पेज पर। 86मो क्वेश्चन छे के जीव सृष्टि 15 लाख प्रजातिओ विश्व में नोंधाय, एमांथी भारत में कई केटली जोवा मळे। आ बहु ज टफ प्रश्न लागी जाए जो तमने वाँचू न होय ने पूछवामां आवे तो। आ बधा 18000 उपर छे, तो बहु ज 18000 ने 81000 में बहु कन्फ्यूजन छे। तो विचार करो, आवो प्रश्न आपणे सामान्य रीते न आवडे, परंतु जो आपने एक ईजी छे आ प्रश्नों बधा छे, क्यांक ने क्यांक आपणा टच में आवेला होय, पण आपणे એને પૂરતી રીતના એનાલાઇઝ ન કરી શકે। હવે મિત્રો જો 86મો ક્વેશ્ચન છે એ અહીં આપણા 137મા પેજ નંબર ઉપર છે મિત્રો। તો અહીં આપણું 137મો પેજ છે ને અહીં જુઓ મિત્રો ટોટલ પ્રજાતિઓ 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, એમાંથી 81251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે। તો મિત્રો આ બધું છે બેઠે બેઠા પ્રશ્નો છે, એમ કે એવું નથી કે એક અજાણતા જ આમાં પણ છે અને બીજી કોઈ બુકમાં પણ રેફરન્સ, પરંતુ આ જ રેફરન્સ બુક છે, આ જે પેપર કાઢવાવાળા જે અધિકારી શ્રીઓ છે એમની રેફરન્સ બુક જ આ છે, અહીંથી જ ક્વેશ્ચન કાઢ્યા હોય એવું લાગી રહ્યું છે મિત્રો। તો આપણને મળી ગયો છે આપણો ક્વેશ્ચન્સ 86મો ક્વેશ્ચન્સ, આઈ થિંક આપણને અહીં છે 137 ઉપર। ઓકે હવે આપણે જઈએ 87મો ક્વેશ્ચન્સ જે છે। 87મો ક્વેશ્ચન્સ મિત્રો, આ 87મો ક્વેશ્ચન્સ તમારે એ બી સી ડી પ્રમાણે કદાચ અલગ હોઈ શકે તમારા પેપરમાં, તો એ જોઈ લેજો તમે। તો આ 87મો ક્વેશ્ચન છે, એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે સિંહ પરિજીવ યોજના ગીરમાં ક્યારથી શરૂ કરાઈ મિત્રો? આ પ્રશ્ન 87મો ક્વેશ્ચન્સ છે, આપણી પાસે 140મા પેજ નંબર ઉપર છે। તો 140મા પેજ ઉપર આપણને ગીર પરિયોજના વિશે જાણવું છે। તો જુઓ મિત્રો, એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે જુઓ, તમને વાંચી ન શકતા હોય આપ તો કદાચ ક્લિયરિટી છે તમે વિડીયોની સારી એવી કરી લેજો। 1972માં ગીર પરિયોજના શરૂ થઈ હતી એશિયાઈ સિંહોના રક્ષણ માટે મિત્રો, આ જોઈ લેજો તમે। આ 140મા પેજ નંબર ઉપર છે, 87મો ક્વેશ્ચન છે આપણો। અને બીજો 88મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટી વિગતો દર્શાવે છે મિત્રો? આ પણ 140મા પેજ ઉપર છે, એક જ પેજ ઉપરથી ફરીવાર બીજો પ્રશ્ન થઈ ગયો છે, પૂછાઈ ગયો છે। તો અહીં જુઓ મિત્રો, અહીં સામાન્ય રીતે અહીં થોડુંક ઉલટાવીને પ્રશ્ન પૂછો, પણ એનો જવાબ અહીં જ છે મિત્રો। જો સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે, સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે। તો આ બે બે જો બે બે તથ્યો અહીં આપ્યા છે કે સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે તથા સુરખાબ છે એ
गुजरातनु राज्य पक्षी छे। अहीं जो बन्ने तथ्यों साथे ज आपेला छे, तो आमांथी कयुं छे ए साचुं नथी एवं दर्शावे छे। मित्रों जंगली भैंस डांग जिल्लाना गीच विस्तारमां जोवा मळे छे, चीता गुजरात गुजरातना जंगलों में जोवा मळता नथी। तो मित्रों अहीं एक वस्तु छे के चीता छे गुजरातना जंगलों में जोवा मळता नथी, ए वात पण साची छे। मित्रों तो जंगली भैंस छे ए अहीं आ वस्तु छे अहीं आवे छे, तो आपणे ए रीतना थोड़ूक एनालाइज करी लेवानुं छे। परंतु जो आ बे प्रश्नों छे ए 87 ने 88 मां प्रश्नों छे ए पण अहींथी पूछाई गयेला छे। हवे आपणे जोईए क्वेश्चन नंबर 99। जो आ बधा प्रश्नों छे ए पण समाजना लागे छे, पण बीजा कोई धोरणनी समाजना लागे छे। मित्रों तो अहीं आपणे 9मा धोरणनी वात करीए, खाली 9मा धोरणनी समाजना, तो अहीं एक क्वेश्चन छे दांडी घोषनो કે ગાંધીજીએ તેમના સાથીદારોએ કેટલા દિવસની પદયાત્રા કરેલી, અહીં દિવસો આપવાના છે મિત્રો આપણે। તો એ છે સમાજ 9મા ધોરણની સમાજના 32મા પાનાના બરાબર, એટલે થોડુંક આગળ જવું પડશે મિત્રો આપણે। 32મા પાના નંબર ઉપર છે, તો આપણે જઈએ, ચાલો જલ્દી જલ્દીથી 32મા પાના નંબર ઉપર। ઓકે 36 ને 34 ને 32 પાનું, હાલો 32મું પાનું આવી ગયું છે મિત્રો। અહીં થોડુંક ઝાંખું દેખાશે કેમ કે આ ક્લિયરિટી પીડીએફની આમાં અમુક પેજમાં આવતી નથી મિત્રો। તો અહીં જુઓ 24 દિવસની પદયાત્રા બાદ જુઓ અહીં આ અહીં સિલેક્ટ થઈ શકતું નથી અમુક પીડીએફ। ઓકે થઈ ગયું છે, તો મિત્રો જુઓ અહીં 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા। મિત્રો જુઓ 9મા ધોરણની સમાજમાં આ પ્રશ્ન 99મો પ્રશ્ન 32મા પેજ ઉપર। તો મિત્રો આ તમામ પ્રશ્નો છે કંડક્ટરનું જે પેપર હતું આગલી જ ભરતીનું, કે જે 2018 જે મેં ક્લિયર કરેલું અને હું પાસ થયેલો, તો આ પેપરમાંથી અને ડી સિરીઝ છે મિત્રો, એટલે આમાં મારો એકાદ 71મો પ્રશ્ન હશે એ તમારે બીજો હોઈ શકે, કેમ કે આ પ્રશ્ન આ છે સિરીઝ છે ડી સિરીઝ છે। તો મિત્રો આવા 10 પ્રશ્ન છે આપણે આસાનીથી શોધી શક્યા છે, એ પણ ખાલી 9મા ધોરણની સમાજમાંથી। તો મિત્રો બીજા 8મા અને 10મા ધોરણની સમાજમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે, એટલે મિત્રો જીકે મોસ્ટ ઓફ કન્ડક્ટરનું આપણે કરવાનું છે ક્યાંથી, ઓથેન્ટિક છે એક જીસીઈઆરટીના પુસ્તકો છે, ને બીજું જે કન્ડક્ટરનું સ્પેશિયલ છે એના માટે જ આપણે મટીરિયલની શોધખોળ કરવાની રહેશે, બાકી આ બધું છે જીકે છે એ અહીંથી જ આપણને મળી રહેશે। જોયું ને મિત્રો, આપણે ઘણીવાર આપણને એવું લાગતું હોય કે ભાઈ આપ મેં તો બધું વાંચ્યું, બધાય પ્રાઇવેટ પબ્લિકેશનો વાંચ્યા, પણ એમાંથી કંઈ પણ પૂછાણું નહીં, એટલે આવું થતું હોય, તો આવા આવા પ્રશ્નોના સોલ્યુશન માટે આપણે એક યોગ્ય ડાયરેક્શન હોવું જોઈએ કે પ્રશ્નો છે એ ક્યાંથી પૂછાઈ શકે છે। તો આવી રીતના આપણે જીસીઈઆરટીના જે પુસ્તકો છે એને પ્રથમ પ્રાયોરિટી આપવી જોઈએ, અને આ તો ફક્ત આપણે 9માની સમાજનું જોયું, બાકી બધા જીસીઈઆરટીના સમાજ છે અને વિજ્ઞાન છે, તો આ બધી બુક્સમાંથી એવરેજ 30-40% પ્રશ્નો છે એ કોઈ બી પરીક્ષામાં નીકળતા હોય છે। તો મિત્રો આ આપણે ખૂબ જ ઉપયોગી થશે, કેમ કે આજના સમયમાં શું વાંચવું એના કરતાં શું ન વાંચવું એ પણ આપણે ખબર હોવી જોઈએ। ઘણીવાર આપણે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનના પુસ્તકો વાંચી અને કંઈ ન પૂછાય તો ખોટો અફસોસ થાય, તો આ ખૂબ જ ઉપયોગી માહિતી આપણે સાબિત થઈ છે મિત્રો। તો આવા જ માહિતીસભર વિડીયો મેળવતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા તમામ અપડેટના નોટિફિકેશન આપને સમયસર મળતા રહે। તો મિત્રો આ વિડીયોમાં ફક્ત એટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો, જય હિન્દ, વંદે માતરમ।